હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, આજે જુવારની કાપણી કરવા માટે ખેતરે આવેલા છે. મિત્રો, બાપુજી, મમ્મી અને બે બીજી બહેનો છે એ સવારમાં વહેલા આવેલા હતા કાપણી કરવા માટે. તો મિત્રો, હું પણ કાપણી કરવા લાગવા માટે આવેલો છું. કાપણી કરવા આવેલા છે એ લોકો માટે પાણી લઈ લીધું છે ઠંડુ. મમ્મી, ઓ મમ્મી, પાણી પીવાની કે લે. મિત્રો, આ છે જુવાર. મિત્રો, અમે પહેલી વાર આ ખેતરમાં જુવાર કરી છે, પણ મિત્રો પહેલી વખત જુવાર કરીને એમાં અમને એક અનુભવ થયો છે. મિત્રો, આજે જુવાર છે આમાં વચ્ચે વચ્ચે થોડી સારી છે. આ કિનારા ભાગમાં પક્ષીઓ આ જુવારના દાણા ખાઈ ગયા છે. આ જોઈ શકો છો, આમાં દાણા જ નથી. આ જોઈ શકો છો જ્યાં આગળ આ ઝાડો છે, આ ઝાડ પર પક્ષીઓ બેસે છે, એટલે પક્ષીઓ આ ઝાડ પરથી સીધા અહીંયા આવે એટલે આ જુવારના દાણા ખાઈ ગયા છે. જે કિનારા ભાગ છે, કિનારા ભાગમાં મોટા ભાગમાં જુવારના દાણા નહીં જોવા મળતા. અને જે અંદરની સાઈડે છે, આ જોઈ શકો જુવારના દાણા કેટલા સરસ છે અંદર. જુવારની ખેતીમાં પક્ષીઓથી ખૂબ જ સાચો. મિત્રો, જુવાર કપાઈ જાય ત્યારબાદ આવી રીતના જે ડાલો છે આ ડાલામાં ભરી લાવીને ત્યારબાદ આવી રીતે અહીંયા તાળપત્રી પાથરેલી છે. ત્યારબાદ આ જુવારને આવી રીતના સુકવવામાં આવે છે. ત્યારબાદ આને થ્રેસરમાં નાખીને દાણા કાઢવામાં આવે છે. મિત્રો, આજે લીલી જુવાર છે અને ફરીથી કાપવી પડશે જ્યારે આના દાણા સુકાઈ જશે ત્યારે. આજે સૂકી સૂકી છે અને અત્યારે કાપી રહ્યા છે. હું એમ તો પિકઅપમાં માલ ભરીને લઈ જાઉં છું, પણ મિત્રો અત્યારે ખેતરમાં પિકઅપ આવી શકે એવી નથી એટલે માથા પર માલ ભરી લઈને જવું પડે છે. મને એવું લાગી રહ્યું છે કે મારે આખી જિંદગી ટ્રાન્સપોર્ટનું જ કામ કરવું પડશે. એમ તો હું પિકઅપ ચલાવું છું અને જોઈ શકો છો મિત્રો અત્યારે પણ હું માલ ભરી લઈને જાઉં છું મોટા ટોપલામાં. મિત્રો, બાકીની જે લીલી જુવાર છે જ્યારે સુકાઈ જશે, દાણા ભરાઈ જશે ત્યારે એને ફરીથી કાપવામાં આવશે. મિત્રો, અત્યારે બપોરના 12 વાગ્યા છે અને જુવાર પણ કપાઈ ગઈ છે. મિત્રો, બે ખેતરમાં જુવાર વાવેલી હતી, અત્યારે કપાઈ જવાની છે. અત્યારે જે
કાપવા વાળા છે, છેલ્લે છેલ્લે પહોંચ્યા છે. જે બહેનો આવેલી હતી એમનો છૂટવાનો ટાઈમ પણ 12 વાગ્યાનો જ છે. મિત્રો અત્યારે મમ્મી અને મમ્મી સાથે જે બહેનો આવેલી હતી જુવાર કાપવા માટે, એ લોકો અત્યારે ઘરે જઈ રહ્યા છે. મિત્રો તડકો બી ખૂબ જ લાગે છે એટલે હું પણ જાઉં છું ઘરે. મિત્રો અમે જુવારની કાપણી કરી ત્યારબાદ ઘરે આવીને ફ્રેશ થયા. ત્યારબાદ ભુરિયેલ ઉકાઈમાં જે બજાર ભરાય છે ગુરુવારનો બજાર, ત્યાં આગળ શાકભાજી ખરીદવા માટે અમે ગયા. મિત્રો અમે બપોરે શાકભાજી લેવા માટે શાકભાજી માર્કેટ બુરિયેલમાં ગયા. ત્યારબાદ ઘરે આવીને થોડોક આરામ કર્યો અને અત્યારે બળતણના લાકડા ભરવા માટે ખેતરે જઈ રહ્યા છે. મિત્રો અમે બળતણના લાકડા ભરવા માટે ખેતરે આવેલા છે. મિત્રો એ લાકડા જે છે એ પહેલેથી કાપેલા હતા એટલે સુકાઈ ગયેલા છે. મિત્રો એ લાકડા ભરવા માટે અમે ખેતરે આવેલા છે. મિત્રો આ બળતણ માટેના લાકડા છે, આ લાકડા ભરવા આવેલા છે. મિત્રો અમે પિકઅપમાં બળતણના લાકડા ભરી લીધા છે અને અત્યારે જઈએ છીએ ઘરે. આવા છે બળતણના લાકડા. મિત્રો અમે ખેતરે લાકડા ભરવા માટે ગયા હતા અને લાકડા ભરી લાવીને ઘરે ખાલી કરી દીધા છે. મિત્રો આ જે લાકડા છે આનો યુઝ શિયાળામાં થવાનો છે. શિયાળામાં જ્યારે ઠંડી લાગે ત્યારે પાણી ગરમ કરવા માટે આનો ઉપયોગ થશે. ચોમાસાની શરૂઆત થાય એના પહેલા લાકડા બહાર કાઢી લેવા પડે, કારણ કે ચોમાસામાં ગાડી જઈ શકતી નથી અંદર ખેતરમાં એટલા માટે. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.